કોર્ટમાં નીરો શાંતિ પથરાઈ ગઈ ન્યાયાધીશે પોતાની જગ્યા લીધી અને ત્યારબાદ સૌ પોતાની જગ્યાએ બેસી ગયા આજે બહુ ચર્ચિત મિસ્ટ્રી મર્ડર કેસની કથિત આરોપી આરોહીને કોર્ટમાં હાજર કરવાના હતા આરોહી કોર્ટમાં શું કહે છે એ સાંભળવા માટે લોકો તલપાપડ હતા કેસ નંબર એકસો દસ બારના આરોપી આરોહી મઝુમદાર હાજર થાય ચડીદારની બૂમ સાંભળીને ઇન્સ્પેક્ટરની બાજુમાં ઉભેલી આરોહી આરોપીના કઠેડામાં આવીને ઊભી થઈ ગઈ આરોહીને ગીતા ઉપર હાથ રાખીને સત્ય બોલાવવાના શપથ લેવડાવવામાં આવ્યા મી સારોહી શું તમે આ સાર ખૂન કર્યા છે વકીલે પહેલો પ્રશ્ન પૂછ્યો માનની જસ સાહેબ હું કબૂલ કરું છું કે આ સારે ખૂન મેં મારા સંપૂર્ણ વશો અવાસમાં મારા આ હાથે કર્યા છે વૈશાલીનો જવાબ સાંભળીને કોર્ટ રૂમમાં હાજર સૌ કોઈ સ્પદ્ધ થઈ ગયા મી આરોહી શું તમે કહી રહ્યા છો એનો તમને ખ્યાલ છે ને તમારી આ કબૂલાત તમને આરોપી પુરવાર કરી શકે છે સાહેબ સાહેબે આરોહીને પરિસ્થિતિથી માહિતીગાર કરતા કહ્યું માનની જત સાહેબ મને ખબર છે હું શું કહી છું આજે હું એ પણ કહીશ કે આ સારખુન મેં શા માટે કર્યા છે કોર્ટરૂમમાં આરોહીને સાંભળવા સૌ કોઈ આતુર હતા શું સુંદર હોવું એ કોઈ ગુનો છે મારી સુંદરતા જ મારા માટે આ બની ગઈ હતી હતી હું નાની ત્યારે મારા ઓરમાન પિતા મને બહુ વાલ કરતા હતા સમજની થઈ ત્યારે એમની આંખોના ભાવ અને વાલનો અર્થ હું સમજતી થઈ હું બંને ત્યાં સુધી એમનાથી દૂર જ રહીતી એ જ્યારે ઘરમાં આવતા ત્યારે હું મારા રૂમમાં ભરાઈ જતી હું પંદર વર્ષની હતી ત્યારે એમને મારી ઉપર પહેલી વાર બળાત્કાર કર્યો શ્વાસ લેવા પૂરતો પોતાની વાણીને વિરામ આપ્યો આવું સતત ત્રણ વર્ષ સુધી ચાલતું રહ્યો હું રોજ મરવાના વાકે જીવતી રહી મારા પિતા જેમને પિતા કહેતા પણ શરમ આવે છે એ કોઈ કામ ધંધો કરતા નહોતા એમને દારૂની લત હતી જેને પૂરી કરવા એમણે એમના કહેવાતા મિત્ર સાથે સોદો કર્યો રોજનો દારૂ પૂરું કરવાની શરતે એમના મિત્રે મારું શરીર માગ્યું મારા પિતાએ એમની શરત મંજૂર રાખી અને મારી ઉપર યાતનામાં વધુ ઉમેરો થયો રોજે રોજ દારૂની બોટલ સાથે એ ઘરે આવતા બંને ખૂબ પીતા અને ત્યારબાદ મારી ઉપર શારીરિક જુલમ કરતા આ ત્રાસથી કંટાળીને હું ઘરેથી ભાગી ગઈ મહિલા વિકાસ ગૃહમાં આશરો લીધો પણ એ એ મારા માટે ઉલમાંથી સુલમાં પડવા જેવું થયું ગૃહના સંચાલિકા બેન પૈસાના ભૂખ્યા વરવો સાથે ગૃહની છોકરીઓના શરીરને વેસી રહ્યા હતા જે એમની વાત ના માનતું એમને વિવિધ પીડાઓ આપવામાં આવતી એ વિકાસ ગૃહને બદલે પીડિત ગૃહ લાગતું ત્યાં બધી મારા જેવી પીડિતાઓ જ રહેતી હતી ત્યાં બહુ સ્વકી પહેરો રહેતો હતો સતાય એક દિવસ મોકો જોઈને હું ત્યાંથી ભાગી છૂટી ક્ષણના વિરામ બાદ આરોહીએ પોતાની આપ આપવીતી ફરી ચાલુ કરી ત્યાંથી ભાગીને મેં એક નોકરી શોધી લીધી અને પીજી તરીકે રહેવા લાગી જીવનમાં સુખની આશા હવે રહી નહોતી એટલે જે યાતનાનો ભોગ હું બની એ જ યાતના થકી બીજી કોઈ પીડિતા જન્મ ના થાય એ માટે મેં એમના ખૂન કરવાનું નક્કી કર્યું વિકાસ ગૃહમાં કેવી રીતે પ્રવેશવું એક રાત્રે લાખ જઈને વિકાસ ગૃહમાં પ્રવેશીને મેં સંચાલિકાનું ખૂન કરી નાખ્યું અને જ્યાંથી સુપસાપ નીકળી ગઈ મારા પિતાની રોજ રાત્રે દારૂ પીવાની ટેવના લીધે એમનો ખૂન કરવાનું મારા માટે સરળ થઈ ગયું મોડી રાત્રે હું મારા ઘરે પહોંચી ત્યારે મારા પિતા એમના મિત્ર સાથે દારૂ ને નશામાં ધૂત પડ્યા હતા એ બંનેનો ખૂન કરવામાં મને કોઈ તકલીફ ના પડી મેં તો શું તમારી માતા નાખ્યો વકીલનો પ્રશ્ન સાંભળીને આરોહી હસવા લાગી એનું આ વર્તન સૌ કોઈ માટે નવા ઉપજાવનારું હતું વકીલ સાહેબ મને પકડાઈ જવાનો ડર હોત તો હું સામેથી પોલીસ સ્ટેશને આવીને મારી જાતને સરેન્ડર ના કરત તો પછી તમે શા માટે માતાનો ફોન કર્યો આખરે જજ સાહેબે આરોહીને સવાલ કર્યો માનની જજ સાહેબ હું આપને એ પ્રશ્ન પૂછું છું જેમાં આપના સવાલનો જવાબ આવી જશે મારો આપને પ્રશ્ન છે કે ત્રણ વર્ષ સુધી હું મારા જ ઘરમાં પીડાતી રહી તો શું મારી માતા એ વિશે કાંઈ જાણતી નહીં હોય આરોહીના આ પ્રશ્ને કોર્ટરૂમમાં સૌ કોઈને અસંબિત કરી દીધા જી આ સાહેબ આ જે કાંઈ પણ થયું એ બધું જ મારી માની સંમતિથી જ થયું હતું મને પીડિતા બનાવવા માટે સૌથી વધુ જવાબદાર મારી માં જ હતી જ્યારે પહેલી વાર મારા બાપે મારી પર નજર બગાડી એ દિવસે જો એને રોકી દેવામાં આવ્યો હોત તો મારી જેવી પીડિતાનો જન્મ ના થયો હોત માનની જસ સાહેબ સાંભળ્યા પછી હવે આપે નક્કી કરવાનું છે કે ખરેખર અપરાધી કોણ છે આ પ્રશ્ન સૌ કોઈ માટે મૂંઝવણ બની ગયો આ કેસનો સુકાદો બીજા દિવસે આપવામાં આવશે એવું કહીને જસ સાહેબ કોર્ટરૂમ છોડી ગયા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આભાર